તમને બહુ મજા આવી છે. હવે આપણે થોડો ઇતિહાસમાં જવાની જરૂર છે. સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો જ છે. બે મહારાજની વાત કરવાની છે, કનોજ અને વાતાપીની વાત કરવાની છે. કનોજના રાજા હર્ષવર્ધન અને વાતાપીના રાજા પુલકેશી બીજો બે પરાક્રમી રાજા હતા. કેવો પોતાનું આગવું જીવન જીવતા હતા. હર્ષવર્ધન છે એની દિનકર્યામાં શું શું કામ કરતો હતો, પ્રજા પ્રત્યે કેવો હતો, પુલકેશી બીજો છે એ કેવો પરાક્રમી રાજા હતો, આ વિશે ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે. તો વધારે સમય ન લેતા શરૂઆત કરી છે. બે મહારાજ્ય એમાં પહેલું છે કયું, તો કે કનોજ. તો કનોજના રાજા હતા હર્ષવર્ધન. કોણ હતા? હર્ષવર્ધન. તેનો સમય છે ઈસવીસન 606 થી લઈને ઈસવીસન 647. ઈસવીસન 606 થી લઈને ઈસવીસન 647 સુધીના સમયગાળાની અંદર આ રાજા થઈ ગયા. તો કે પિતા છે પ્રભાકરવર્ધન. પિતાનું નામ શું હતું? તો કે પ્રભાકરવર્ધનનું અવસાન થતા પિતા પ્રભાકરવર્ધનનું અવસાન થતા મોટા ભાઈ રાજ્યવર્ધન થાણેશ્વરની રાજગાદી સંભાળતા પિતાનું અવસાન થઈ ગયું એટલે મોટાભાઈ છે એ થાણેશ્વરની રાજગાદી સંભાળતા હતા. તેમનું ગોડ રાજવી શશાંકના દદાના કારણે શું થઈ ગયું? તો મૃત્યુ થયું. કોનું? તો કે રાજ્યવર્ધનનું મૃત્યુ થઈ ગયું. કોણે કર્યું? તો કે ગોડ રાજવી. કોણ હતો? તો કે શશાંક હતો, એને દદાથી એનું મૃત્યુ કર્યું. બહેન રાજ્યશ્રી હતી. કોણ હતી? તો કે રાજ્યશ્રી ને માળવાના રાજા દેવગુપ્તે કેદ કરી હતી. બહેન રાજ્યશ્રીને માળવાના રાજા હતા દેવગુપ્તે, એને શું કરી હતી? કેદ કરી હતી. રાજગાદી ઉપર બેસી જાય છે એની સાથે જ તે કેદ થયેલી જે બેન છે રાજ્યશ્રી એ માળવાના રાજા દેવગુપ્તે કેદ કરેલી હતી. એના ગુપ્તમાંથી જે બંદી બનાવેલી હતી એને બંદીમાંથી છોડાવી હતી. બહેન રાજેશ્રીને મુક્ત કરી. વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી. કઈ સ્ત્રીઓ? તો કે વનવાસી જે આદિવાસી સ્ત્રીઓ છે તે અને એનો બૌદ્ધ સાધુ મિત્ર હતો દિવાકર, તેની મદદથી હર્ષવર્ધનને રાજ્યશ્રીને વિજ્ઞાનના જંગલમાંથી સતી થતી અટકાવવામાં સફળતા. જે વિજ્ઞાનના જંગલ છે, ઉત્તર પ્રદેશનું રાજ્ય કેવું હતું? તો કે રાજાઓનું. કનોજ છે ઉત્તર પ્રદેશનું રાજ્ય છે. કેવું હતું? તો કે ઈ રાજ્ય છે તે રાજાઓનું રાજ્ય હતું. ત્યાંથી હર્ષે પોતાની બહેનનું રાજ્ય સ્વહસ્તક લીધું. કનોજ છે એ બહેનનું રાજ્ય હતું એટલે એને શું કર્યું? એ સ્વહસ્તક લીધું. ત્યારબાદ તેણે માળવાના રાજા દેવગુપ્તને હરાવ્યા. ત્યાર પછી શું કર્યું? તો કે માળવાના જે રાજા દેવગુપ્ત હતા એ દેવગુપ્તને પણ એને હરાવ્યા. એટલે હવે ગોડ રાજ્ય જોવાય, ગોડ રાજ્ય શશાંક પર આક્રમણની તૈયારીના ભાગ રૂપે ગોડ રાજ્ય શશાંક ઉપર એને આક્રમણ કરતું એના તૈયારીના ભાગ રૂપે શું કર્યું? આગળ જતા વિશાળ સૈન્ય સાથે ધીરે ધીરે આગળ વધતા ગયા અને આગળ જતા વિશાળ સૈન્ય સાથે ગોડ રાજ્ય શશાંકને તેણે શું કર્યું? સખત હાર અપાવી. ગોડ રાજ્ય શશાંકને શું કર્યું? સખત હાર અપાવી અને તેના રાજ્યનો મોટો ભાગ શું કરી લીધો? જીતી લીધો. આમ હર્ષવર્ધન છે એ ધીરે ધીરે એના ભાઈનો પણ બદલો લઈ લીધો, એની બહેનનો પણ બદલો લઈ લીધો અને જે ગૌડ રાજા શશાંક હતો એને પણ સખત મોટી હાર આપી અને ધીરે ધીરે પોતાની વિજય ઝંડો છે, વિજય ગાથા છે એ આગળ વધારતા જાય છે અને માળવા અને સૌરાષ્ટ્ર પર પણ એ શું કરે છે? વિજય મેળવીએ છે. જોકે દક્ષિણના ચાલુક્ય રાજ્ય જોકે પછી ધીરે ધીરે નીચે જતા જાય છે, ભારતનો નકશો નીચે દક્ષિણમાં જતા જાય છે, ત્યાંના ચાલુક્ય રાજવી ચાલુક્ય રાજા હતા તે પુલકેશી બીજા સાથેના યુદ્ધમાં તેને સફળતા મળી નહીં. પુલકેશી બીજા સાથેનો યુદ્ધ થયો એને સફળતા ન મળી અને નીચે વિજય કુજ એને ન્યાય સ્તંભાવી દેવી પડી. છતાં
સતત 7 વર્ષ સુધી વિજય યાત્રા કરીને સમ્રાટ હર્ષવર્ધને થાણેશ્વરમાં અનેક નાના નાના નાનકડા રાજ્યમાંથી હર્ષવર્ધને એક નાનકડા થાણેશ્વર એક નાનકડું રાજ્ય હતું અને નાનકડા રાજ્ય હતું ઉત્તર ગુજરાત ઉત્તર ભારતનો વિશાળ રાજ્ય સામ્રાજ્ય ઉભું કરી લીધું ઉત્તર ભારતનું એક વિશાળ સામ્રાજ્ય ઉભું કરી લીધું આખા હર્ષવર્ધને પોતાની આ જીવન ગાથા છે એટલે એની અંદર એના જે વહીવટ ચાલતો એ કેવી રીતે ચાલતો તો કે હર્ષવર્ધનનો જે વહીવટ છે એ રાજ્યના સમગ્ર વ્યવસ્થાતંત્ર પર હર્ષવર્ધન જાતે પોતે કોણ હતો તો કે પોતે જાતે જ દેખરેખ રાખતો હતો કોઈના ઉપર કામ દોડી હોય તો પોતે જ વ્યક્તિ છે એ જાતે નજર રાખતો નિરીક્ષણ કરવા માટે તે રાજ્યના વિવિધ ક્ષેત્રોની અંદર નિરીક્ષણ કરવા માટે તે રાજ્યના વિવિધ ક્ષેત્રની અંદર વિવિધ ભાગોની અંદર સતત પ્રવાસ કરતો રહેતો હતો અલગ અલગ ભાગની અંદર શું કરતો હતો ફરતો રહેતો હતો એટલે એને ખબર પડતી કે ક્યાં શું ચાલે છે પોતાની દિનચર્યાને તેણે ત્રણ ભાગમાં વહેંચી હતી પ્રથમ એવો રાજ્ય રાજા હતો કે જેણે પોતાની દિનચર્યા કેટલા ભાગમાં વહેંચી તો કે ત્રણ ભાગમાં કેવી રીતે તો કે પ્રથમ ભાગની ભાગ છે એ વહીવટ માટે આપ્યો પ્રથમ જે ભાગ છે એ વહીવટ માટે આપ્યો બાકીના બે ભાગ પ્રજા કલ્યાણ તથા ધાર્મિક કાર્ય માટે ફાળવતો હતો ત્રણ ભાગ પ્રથમ ભાગ વહીવટ માટે બાકીના જે બે ભાગ છે એના માટે તો કે ધાર્મિક કાર્ય અને પ્રજા કલ્યાણ માટે ફાળવતો હતો વહીવટમાં તે ન્યાય અને ફરજ પાલનમાં ખૂબ જ નિયમિત હતો વહીવટમાં કહો તો કે ન્યાય અને ફરજ પાલનમાં ખૂબ જ નિયમિત હતો સદકાર્ય કરવામાં તે ભોજનને પણ શું કરતો ભૂલી જતો હતો સારું કાર્ય પ્રભુ કાર્ય કલ્યાણનું કાર્ય પ્રજાનું કાર્ય સદકાર્ય કરવામાં તે ભોજનને પણ શું કરતો હતો કે ભૂલી જતો હતો જો હર્ષવર્ધનના થોડા અક્ષરો આપેલા છે એટલે ત્યાર પછી છે હર્ષવર્ધન છે એ પોતાના જે વહીવટનો કામ છે એ કેવી રીતે કરતો કે હર્ષવર્ધને રાજ્યમાં અનેક વિશ્રાંતિ ગૃહો રાજ્યની અંદર અનેક વિશ્રાંતિ ગૃહો વાવ કુવા તળાવ મઠો વિહારો બંધાવ્યા હતા જીવ હિંસા જે પ્રાણી પ્રત્યે જે હિંસા કરે છે પ્રાણીની એમ જીવ હિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો પ્રતિ વર્ષ તે એક બૌદ્ધ ધર્મ સભા પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે તે શું કરતો એક બૌદ્ધ ધર્મ સભા બોલાવતો અને દર 5 વર્ષે પ્રયાગ મુકામ એટલે કે ઉત્તર પ્રદેશમાં આપણે જે હરિદ્વાર કહીએ એટલે પ્રયાગ મુકામે મોટી સંખ્યાની અંદર મોટી ધર્મ પરિષદ યોજાતો હતો અને દાન મહોત્સવનું આયોજન કરતો હતો ધર્મ પરિષદ અને દાન મહોત્સવ દર 5 વર્ષે દર વર્ષે એટલે ધર્મ સભા બોલાવતો હતો ધર્મ પરિષદ વેળા એટલે ધર્મ પરિષદ જ્યારે ચાલુ હોય તે પોતાના ભંડાર અને શરીર પરના આભૂષણ જ્યારે કે ખાલી ન થઈ જાય ત્યાં સુધી શું કરતો હતો કે દાન કરતો રહેતો હતો સંસ્કૃત સાહિત્યકાર અને મહાકવિ બાળભટ્ટથી હર્ષના દરબારની શોભામાં વૃદ્ધિ થતી હતી જેના કારણે તો કે સંસ્કૃત શું લખ્યું છે સુસંસ્કૃત લખ્યું સુગંધા પૂર્ણ સંસ્કૃત સાહિત્યકાર બાણભટ્ટ તો એના દ્વારા એના હર્ષવર્ધનના દરબારની શોભામાં છે વધારો થતો હતો તેમની પ્રખ્યાત કૃતિઓ હર્ષવર્ધન માટે કોની તો કે બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓ કહે તો કે હર્ષચરિત અને કાદંબરી છે કેના માટે લખેલી તો કે હર્ષવર્ધન માટે લખેલી હતી સંસ્કૃત સાહિત્યમાં અજળ સ્થાન ધરાવે છે સમ્રાટ હર્ષવર્ધન પોતે પણ સારો એવો સાહિત્યકાર હતો સારો એવો લેખક હતો તેણે પણ તેણે નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા એમ ત્રણ નાટકો રચ્યા હતા પોતે પણ સારો એવો લેખક હતો એટલે પોતે પણ નાટક ક્યાં ગયા હતા કે નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા એમ ત્રણ નાટકો રચ્યા સમ્રાટ હર્ષના સમયની ઘણી મહત્વની બાબતો છે એ હર્ષચરિતમાંથી આપણને આજે પણ જાણવા મળે છે એટલે સમ્રાટ હર્ષવર્ધનની જે એના રાજ્યની ઘણી ઘણી બાબતો છે આપણને શેમાંથી જાણવા મળે છે તો કે હર્ષચરિતમાંથી જાણવા મળે છે ચલો નીચે તમને એક નકશો જોવા મળે છે સામે સ્ક્રીનમાં તો કે જે આખો ગુલાબી ભાગ છે એટલે કનોજ છે નેપાળ છે પાટલીપુત્ર છે બાંગ્લાદેશ છે કર્ણ સુવર્ણ વલભી આ આખો ગુલાબી ભાગ છે એ શેનો છે તો કે હર્ષવર્ધને જીતેલો ભાગ છે એક નાનો પ્રાંત અહીંથી શરૂઆત કરી દીને આખા વિશાળ પ્રદેશની અંદર પોતાનું છે એ શું કરેલું તો કે સામ્રાજ્ય છે એ ઊભું કરી લીધું હતું ને એવો પરાક્રમી રાજા એટલે કોણ તો કે હર્ષવર્ધન હતો હવે એના સમયની અંદર પોતે છે એ નાલંદા પીઠને નાલંદા જે વિદ્યાપીઠ છે એને સારું એવું દાન કરતો હતો ચલો તમને દેખાય છે નાલંદા વિદ્યાપીઠ તો આપણને ખબર પડે એ નાલંદા વિદ્યાપીઠ છે ચલો જો
કે હર્ષ પોતાના રાજ્યની નાલંદા વિદ્યાપીઠ અને તેના આચાર્ય શિલભદ્ર, નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? તો કે શિલભદ્ર. શિલભદ્રને જરૂરી તમામ સહાય શું કરી હતી? તો કે પૂરી પાડીને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. શિલભદ્રને એના રાજ્યમાંથી જે સહાય જોઈતી હતી એ તમામ સહાય એને પૂરી પાડી અને દેશ વિદેશની અંદર નાલંદા વિદ્યાપીઠની શું કરી? તો કે પ્રતિભાનો વધારો કરાવીને પ્રસિદ્ધિ અપાવી. નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે, એના ખર્ચ માટે હર્ષવર્ધને 100 ગામડા છે એ કોના આપી દીધા હતા? તો કે નાલંદા વિદ્યાપીઠને દાનમાં આપેલા હતા. કે જેમ જે કઈ કર આવે એ ડાયરેક્ટ ક્યાં આવતો? તો કે નાલંદા વિદ્યાપીઠમાં આવતો અને તેના નિભાવ માટે એનો ખર્ચ થતો હતો. પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે ઉપયોગ કરી શકે એવું આપણને જાણકારી આપનાર મહાન રસાયણ શાસ્ત્રી આચાર્ય નાગાર્જુન પણ આ નાલંદા વિદ્યાપીઠની અંદર જ થઈ ગયા. લોક સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણ શાસ્ત્રી નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠમાં થઈ ગયા. શિલભદ્ર પછી કોઈ આચાર્ય બને તો કોણ છે? તો કે રસાયણ શાસ્ત્રી નાગાર્જુન એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય રહી ચૂક્યા છે. આ છે કે નાલંદા વિદ્યાપીઠ અત્યારે તો ખંડેર હાલતમાં છે. ભગ્ન અવશેષ એને આપણને જોવા મળે છે. નાલંદા વિદ્યાપીઠ છે અતિ પ્રાચીન વિદ્યાપીઠ છે. કે અહીં લોકો શું? તો કે અભ્યાસ કરવા આવતા હતા. તો કે દેશ વિદેશથી અહીં લોકો અભ્યાસ કરવા આવતા હતા. હવે હર્ષવર્ધનના સમયની અંદર એ બધાનું લોકજીવન કેવું હતું? તો કે હર્ષવર્ધનના સમયની અંદર તત્કાલીન નગરો અને ગામોની ફરતે, તત્કાલીન હાજરનું જે નગર છે અને ગામની ફરતે શું હતી? તો કિલ્લાબંધી હતી. શું હતી? તો કે કિલ્લાબંધી હતી. તેમાં પ્રવેશ માટે મોટા દરવાજા હતા. પ્રવેશ માટે કેવા? તો કે મોટા દરવાજા હતા. સમાજમાં મુખ્ય 4 વર્ણો હતા. ક્યાં ક્યાં વર્ણો? 4 વર્ણો તમને ખબર હોવી જોઈએ. ધોરણ 7 ની અંદર આવી આપણે. તો કે ક્યાં? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને ચોથો વૈશ્ય. આ 4 વર્ણો હતા. પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા પ્રચલિત નહોતી. કેવી? તો કે પડદા પ્રથા, ગુરખો આપણે રાખીને ગુરખો, એટલે પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય બીજી જ્ઞાતિ જે લગ્ન કરવા તે પ્રથા છે પ્રચલિત હતી નહીં. પરંતુ સતી પ્રથા, બાળ લગ્ન અને બહુ લગ્નોની, સતી પ્રથા, બાળ લગ્ન અને બહુ લગ્ન આવા કુરિવાજોનો પ્રથા શરૂ થઈ ચૂકી હતી. એના સમયની અંદર આવા કુરિવાજોની પ્રથા શું થઈ ગઈ? શરૂ થઈ ચૂકી હતી. લોકો છે એ ખોરાકમાં દૂધ અને તેની બનાવટનો ઉપરાંત ઘઉં, ચોખા, ફળો અને શાકભાજીનો છૂટથી ઉપયોગ કરતા હતા. પોતાના ખોરાકની અંદર દૂધની બનાવટો, ફળ છે, શાકભાજી છે એનો છૂટથી ઉપયોગ કરતા હતા. લોકોનું જીવન એકદમ સાદું જીવન હતું, એકદમ સરળ લોકો હતા. તો લોકો સાદા, સફેદ અને સ્વચ્છ વસ્ત્રો પહેરતા. પુરુષો ધોતી અને સ્ત્રીઓ સાડી પહેરતી હતી. તેના અલંકારોમાં ફૂલમાળા, અલંકાર એટલે કે ઘરેણાની અંદર તેના ઘરેણા આવા હતા. ફૂલમાળા, વેડ, વિડીયો, કડા, કંકણ, હાર વગેરેનો સમાવેશ થતો હતો. અને મનોરંજન માટે, એટલે એન્ટરટેનમેન્ટ માટે શતરંજ એટલે કે ચેસ અને સોગઠાબાજી પ્રચલિત હતા. સોગઠાબાજી એટલે આપણને સોગને યાદ છે. અત્યારે આપણે મહાભારત જોતા જશો એટલે આપણને યાદ આવે શકુની મામા એટલે સોગઠાબાજી. તો કે સોગઠાબાજી શું હતી? પ્રચલિત હતા. નટ અને મદારી ગામડાઓમાં ફરી લોકો શું કરતા? તો કે મનોરંજન કરતા હતા. નટ અને મદારી, મદારી અત્યારે નામ શેષ થતા જાય છે. નાગ લઈને આવે, વીછી લઈને આવે, અલગ અલગ પકડીને આવે અને ખેલ બતાવે. મદારી લોકો શું કરતા? તો કે મનોરંજન કરતા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી, એ સમયથી લઈને અત્યાર સુધી આપણો જે મુખ્ય વ્યવસાય છે એ શું રહેલો છે? તો કે કૃષિ રહેલો છે. પ્રજાનો મુખ્ય વ્યવસાય શું હતો? તો કૃષિ અને પશુપાલન હતો. પ્રજાનો જે મુખ્ય વ્યવસાય હતો એ શેનો હતો? તો કે કૃષિ અને પશુપાલન હતો. જમીનનો મહેસૂલ સાવ નહિવત પ્રમાણમાં હતો. 1:6 જેવો જમીન મહેસૂલ હતો. એટલે કે આખી જમીનનો 1/6 ભાગ છે એ રાજ્યના કરની અંદર નાખવાનો આવતો હતો. એટલે કે ભાઈ, જો તમારી તમારી પાસે જમીન હોય અને 16 ટન ઘઉં થાય તો તમારે 6 ટન છે એ રાજ્યની અંદર નાખી દેવાનું. એટલે હાવ નહિવત કેવો હતો, કારણ કે બીજા રાજ્યની અંદર 25-25, 30-30, 40-40 જેવો જેમમાં છે કે મહેસૂલ લેવામાં આવતો હતો. જેટલું નહિવત લેવામાં આવતું આંતરબાહ્ય વેપાર માટે કોણ અવસ્થા કરતો હતો? આંતરબાહ્ય વેપાર કોને કરવાનો હતો? કે વૈશ્યને આંતરબાહ્ય વેપાર કરવાનો હતો. વ્યાપાર અને ચીજવસ્તુની હેરફેર માટે પાટલીપુત્રથી ભૃગુર કચ્છ, ક્યાંથી લઈને? તો કે પાટલીપુત્ર પૂર્વમાંથી લઈને પશ્ચિમ સુધી ભૃગુર કચ્છ એટલે કે ભરૂચ સુધી આખા રાજ્યમાં શું કરેલું હતું? તો કે નિર્માણ કરેલું હતું. વ્યાપાર માટે પાટલીપુત્રથી લઈને ભૃગુર કચ્છ એટલે હાલનું જે ભરૂચ છે ત્યાં સુધી એક સળંગ રાજ્યમાં જેવી સુવિધા રાજ્ય તરફથી કરવામાં આવી હતી.
વ્યાપાર વિનિમય માટે સોના ચાંદીના સિક્કાનું ચલણ હતું, જેમ અત્યારે કરન્સી નોટ છે એમ ત્યારે શેનું ચલણ હતું? તો કે સોના ચાંદીના સિક્કાનું ચલણ હતું. અલંકારો, મૂર્તિઓ, હાથી દાંત તથા ઇમારતી લાકડાનું શું કરે, અલંકારો છે, મૂર્તિઓ છે, હાથીના દાંત છે, ઇમારતી લાકડો છે વગેરેનું રાજ રચીલું બનાવી, એટલે કે વ્યવસ્થિત બનાવી, સુંદર બનાવીને એની નિકાસ કરવામાં આવતી. ચાલો આયાત અને નિકાસ બે વસ્તુ યાદ રાખજો. આયાત એટલે આવે, નિકાસ એટલે જાય, એટલે અહીંથી બધું વેચવામાં આવતું. આયાત એટલે આવે, વિદેશમાંથી આપણે કઈ જગ્યા લઈ છીએ એને શું કહે છે આયાત, ને આપણે મોકલીએ એને શું કહે છે નિકાસ કરે છે. તો નિકાસ કરવામાં આવતી. વ્યાપારનું પાસું ભારત પર હોવાથી સમૃદ્ધિ ઘણી વધવા પામી હતી. વ્યાપારનું પાસું કેના ઉપર હતું? કે ભારત ઉપર હતું, એટલે સમૃદ્ધિ છે એ ઘણી વધતી હતી, કારણ કે અહીંથી આપણે બધી વસ્તુ વેચી છે તો આપણને પૈસા મળે, પૈસા મળે એટલે આર્થિક લેવલ આપણું જે માપ છે એ વધવા મળે. તો ભારતનું પાસું સમૃદ્ધિમાં ઘણી વધવા પામ્યું હતું. હર્ષવર્ધનના યુગ દરમિયાન રોમમાંથી ઘણો સોનું વ્યાપારના કારણે ભારતમાં ઘૂસણાઈને આવતું હતું. આના સમયની અંદર રોમમાંથી પણ ઘણું સોનું આવતું હતું. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના હતી. હિન્દુ છે, બૌદ્ધ છે, જૈન ધર્મ છે, આ બધા ધર્મ પાળતી પ્રજાની અંદર કેવી ભાવના હતી? તો કે સર્વધર્મની ભાવના હતી. હવે તમને પ્રશ્ન થશે કે આ બધું કેવી રીતે જાણવા મળ્યું? આપણે હવે પ્રશ્ન થાય કે આ બધું કેવી રીતે આવ્યું, કેવી રીતે આપણને જાણવા મળ્યું? તો કે એક ચીની મુસાફરની નોંધ પોતી હતી, એક ચીની મુસાફરની નોંધ પોતી ઉપરથી, તે ચીની મુસાફર હતો કોણ? તો કે યુએન સ્વાંગ. જો આ ભાઈ બેઠા છે ને એવા યુએન સ્વાંગ છે. એટલે ભારત ફરવાયો હતો, નાલંદાની અંદર ભણ્યો હતો એમ છે. ભારત ફરવાયો એટલે આખો, જો તમે જે લાલ લાલ ટપકા દેખાય ને આખો વિસ્તાર એને આખો ફરેલો ભારતની અંદર. ઘણા વર્ષ રોકાણો છે, 5 વર્ષ તો નાલંદાની અંદર ભણેલો છે, અને જ્યારે ગયો ને ત્યારે અઢળક પુસ્તકો લઈ ગયો, ખૂબ મોટા પ્રમાણે એમ કહી શકે કે એક સ્ટીમર ભરીને પુસ્તકો લઈ ગયો. એટલે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિના જે હસ્તલેખો હતા એ બધા હોયા ગયા છે. આપણા જે પૂર્વજો બધા હતા, આપણા સાધુઓ બધા હતા, આપણા ઋષિમુનિ હતા, એ ડબલ પીએચડી, અત્યારની ભાષામાં કહીને ડબલ પીએચડી એવા નિષ્ણાંત હતા, જેના કારણે હાલમાં પણ અત્યારની અંદર શું ચાલે છે કે આખો દેશ વિદેશ છે એ એના લખેલા ગ્રંથો ઉપર ચાલે છે. આયુર્વેદિક છે તો આપણે કહી શકીએ કે આયુર્વેદિક ઘણા ઘણા લેખાય છે, પણ આયુર્વેદિકમાં આપણા જે પૂર્વ જે ઋષિમુનિઓ હતા એના જે આયુર્વેદિક ગ્રંથ છે એ શાલિહોત્ર છે. આ ઘણા ઋષિમુનિઓ હતા એને આ બધા ગ્રંથ લખેલા છે. ચાલો યુએન સંઘની વાત કરીએ, 629માં ભાઈઓ અને 642 સુધી ભારતની અંદર રોકાણ. હર્ષના સમયમાં આ ચીની મુસાફર, હર્ષવર્ધનનો સમય હતો ત્યારે ચીની મુસાફર ભારતમાં આવેલો. બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવેલા યુએન સ્વામી, બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવેલા આ યુએન સ્વામી 5 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો. કેટલા વર્ષ સુધી? તો કે 5 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરી પોતે ભારતમાં રોકાણો, જુદા જુદા વિસ્તારોનો આપણે કહીએ કે ત્યાં ફરવા ગયો, ફરવા ગયો એટલે કે એનો જે નોંધ લેવા ગયો. તો કે એણે પછી પોતાની નોંધ પોતીની અંદર સાબિત કરેલું કે હર્ષવર્ધનના રાજ્યમાં 100 બૌદ્ધ મઠો હતા. આપણે એક જાતની હોસ્ટેલ લઈને એવી કહેલી તો કે 100 બૌદ્ધ મઠો હતા. પ્રજાજીવન કેવું હતું? કે સાધુ સાત્વિક, ખૂબ જ સુખી, સદાચારી તથા ન્યાય અને સત્ય પર આધારિત હતું. અને લોકજીવન કેવું? સાધુ અને સુખી જીવન હતું, અને છળકપટ કે વચન ફેર ને પાપ કર્મ સમજવામાં આવતું. છળકપટ કરે એને શું ગણવામાં આવતું? તો કે પાપ સમજવામાં આવતું. આ વાત આખી હતી આપણા રાજા કનોજના રાજા હર્ષવર્ધનની. હવે વાત કરવાની છે બીજું મહારાજ્ય, શું નામ છે? તો કે વાતાપી. શું છે? વાતાપી. આ સમયે દક્ષિણ ભારતમાં પણ રાજા હર્ષદેવો એક પરાક્રમી, એટલે કે સમકાલીન પરાક્રમી રાજા થઈ ગયો, જેની સામે યુદ્ધમાં હર્ષની હાર થઈ હતી. તે રાજા એટલે કોણ? તો કે પુલકેશી બીજો જવાબ આવી છે, પુલકેશી બીજો છે. હવે પુલકેશી બીજો રાજગાદી પર કેવી રીતે આવ્યો થોડી એની ચર્ચા છે. તો કે દક્ષિણ ભારતમાં ચાલુક્ય એટલે કે સોલંકી વંશ વાતાપી નગરમાં રાજધાની રાખી, વાતાપી નગર એટલે કે હાલનું જે કર્ણાટક છે તે રાજધાની રાખી રાજ્ય ચલાવતો હતો. સોલંકી વંશ છે, ચાલુક્ય વંશ છે, વાતાપી એટલે કે હાલનું કર્ણાટકની અંદર રાજગાદી રાખી રાજ્ય ચલાવતો હતો.
તેમનું રાજ્ય સારી રીતે વિસ્તરેલું હતું, મોટા પ્રમાણની અંદર એનું રાજ્ય હતું. પુલકેશી પહેલો તે બળવાન રાજા હતો. પુલકેશી પહેલો કોણ હતો? તો કે બળવાન રાજા હતો, જેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. ઘણા રાજા ઓછા રાજા હોય જેવા યજ્ઞ કરાવે, પુલકેશી પહેલો તો એને કયો યજ્ઞ? તો કે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. તેના ધ્વજમાં વરાહ અવતારનું ચિહ્ન રહેતું હતું. તેના ધ્વજ છે એની અંદર શેનું? તો કે વરાહ અવતાર. વરાહ અવતાર શ્રી કૃષ્ણના ઘણા અવતારો છે, એમાંનો એક અવતાર તો કે વરાહ અવતારનું ચિહ્ન રહેતું હતું. પુલકેશી પહેલા પછી એનો પુત્ર કીર્તિવર્મા ગાદી આવ્યો. એ પછી તેના ભાઈ મંગલેશ રાજા ગાદી આવ્યા, જેણે વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. વાતાપીની અંદર નમૂનેદાર વિષ્ણુ મંદિર કોણ બંધાવ્યું ભાઈ? તો કે મંગલેશ રાજા. મંગલેશ રાજા ભાઈ કોણ? તો કે પુલકેશી પહેલાનો પુત્ર. પુલકેશી પહેલા પછી કોણ આવ્યું? તો કે કીર્તિવર્મા આવ્યો. કીર્તિવર્માનો કીર્તિવર્માનો ભાઈ તો કોણ? તો કે મંગલેશ રાજા. તેના પછી સત્યાશ્રય. પુલકેશી બીજાનું નામ શું હતું? શું હતું? સત્યાશ્રય. તો પુલકેશી બીજો શું કહેવાય છે ભાઈ? એવા કારણે કે એનું જે મોટું ખોટું જે કાર્ય કરતો હતો, જે ઘણું ખરું કાર્ય કરતો હતો, જે કામ કરતો હતો, જે રીતના રાજ્ય ચલાવતો હતો, એ લગભગ કેના જેવો હતો? તો કે પુલકેશી પહેલા જેવો હતો, જે એના દાદા જેવો હતો. એટલે એનું નામ શું રાખવામાં આવ્યું? એનું ભૂલામણું નામ આપણે કહીએ તો કે પુલકેશી બીજો તરીકે રણો થાય છે. બહાદુર રાજા હતો, એમાં ના નથી કે ઘણો પ્રતાપી હતો ને બહાદુર પણ રાજા હતો, પણ થોડીક આવડત એવી હતી એને. પણ તેણે અનેક લડાઈઓ જીતી. તેણે પ્રથમ લાટ એટલે કે દક્ષિણ ગુજરાત જે છે, લાટ એટલે દક્ષિણ સુરત છે, વલસાડ છે, તાપી છે, નર્મદા છે, આ બધા છે એ શું કહેવાય? કે લાલ પ્રદેશ કહેવાય. અને પછી ગુર્જર એટલે કે ઉત્તર ગુજરાત, કે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, આ બધા ઉત્તર ગુજરાત કહેવાય. જીતેલા કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેનો જે ભેગી પ્રદેશ, હવે યાદ રાખજો, કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે? તો કયો આવે? વેંગી પ્રદેશ કહેવામાં આવે છે. એના પર વિજય પ્રાપ્ત કર્યો. આંધ્રપ્રદેશ પણ તેના કબજામાં હતું. આંધ્રપ્રદેશ છે એ પણ શું હતું? તેના કબજાની અંદર હતું. રાજધાની વાતાપીને તેણે ખૂબ જ સુંદર નગરી બનાવી હતી. જે રાજધાનીની વાતાપી છે એને કેવી બનાવી હતી? ખૂબ જ સુંદર નગરી બનાવી હતી. હવે શરૂઆત થાય છે આ બે જે મહાન રાજા છે એના વચ્ચે તકરાર થવાનો. તો કે જ્યારે કનોજના રાજા હર્ષવર્ધન પોતાની વિજય આગળ ધપાવતો રહે છે, એટલે કે કનોજના રાજા ઉત્તર ભારતમાં, પુલકેશી બીજો દક્ષિણ ભારત, ઓલો ઉપરથી નીચે આના નીચેથી ઉપરથી છે, અને બે ભેગા ક્યાં થાય છે? કે નર્મદાના જે નદી છે એ નર્મદા નદીએ બે ભેગા થઈ જાય છે. ત્યારે દક્ષિણનો પુલકેશી બીજો પણ પોતાની લશ્કર ઉત્તર તરફ લઈ જતો હોય છે, ઓલો ઉપરથી નીચે આના નીચેથી ઉપર જાય છે. આ બંને મહારાજ નર્મદા પાસે ભેગા થયા, મોટો યુદ્ધ થયો. બંને મહારાજે ક્યાં ભેગા થયા? તો કે નર્મદા પાસે ભેગા થયા અને મોટો યુદ્ધ થયું. હર્ષ જેવા મહાન રાજા ને પુલકેશી બીજાએ હાર આપી. હર્ષ જેવો મહાન રાજા હતો એને પુલકેશી બીજા શું આપી? તો કે હાર આપી. આથી હર્ષની જે વિજય કૂચ હતી એ શું થઈ ગઈ? તો કે થંભી ગઈ. આથી હર્ષની જે વિજય કૂચ થંભી ગઈ અને હર્ષ પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય ક્યાં સુધી? તો કે નર્મદા સુધી. હર્ષવર્ધનનું સામ્રાજ્ય ક્યાં સુધી રહ્યું? તો કે નર્મદા સુધી જ અટકી રહ્યું. પુલકેશી બીજો વીર હતો, સારો યોદ્ધા હતો, બહાદુર હતો, પ્રતાપી હતો, તેમ કળાનો પણ શોખીન હતો. કળાનો પણ એ સારો એવો શોખીન હતો. તેના સમયમાં વાતાપી અને ધારાપુરી, ધારાપુરી એટલે અત્યારે મુંબઈની અંદર આવેલી છે, દરિયા કિનારે ધારાપુરી ગુફાઓ નિર્માણ પામી હતી. વાતાપી અને ધારાપુરી એટલે તમે ધોરણ 10 ની અંદર આવશો ને તમને યાદ હશે કે એલિફન્ટાની ગુફા એટલે એ નિર્માણ પામી હતી. અજંતાની ગુફાના કેટલાક જરૂર મસૂર ભીંત ચિત્ર એટલે કે દિવાલની અંદર દોરવામાં આવતા ચિત્ર, કોતરીને કરવામાં આવતા ચિત્ર, એનું રાજ્ય વહીવટ ખૂબ સારું હતું. આ વખાણ કરે છે કોણ? તો કે યુએન શાંગ. આ રાજાઓ હિન્દુ ધર્મના ઉપાસક હતા. આ સમય બૌદ્ધ ધર્મ ધીમો પડ્યો હતો, જૈન ધર્મનો
એક પંથ જેને આપણે દિગંબર કહીએ છીએ તેનો વિકાસ થતો ગયો. એટલે કે જૈન ધર્મની એક શાખા દિગંબરનો પ્રભાવ વધતો જાય છે. હર્ષ અને પુલકેશી સમકાલીન રાજા હતા. હર્ષ અને પુલકેશી છે એ કેવા હતા? તો કે સમકાલીન, એક સરખા વર્ષની અંદર થઈ ગયેલા રાજા હતા. એટલે કે હર્ષ અને પુલકેશી છે કેવા હતા? તો કે સમકાલીન રાજા હતા. પણ હર્ષ અમુક યુદ્ધ પછી મનવાળીને બેસી ગયો. કોણ છે? હર્ષવર્ધન છે. એ અમુક યુદ્ધ થઈ ગયા પછી મનવાળીને શું થઈ ગયું? બેસી ગયું. એટલે પુલકેશીએ એ ના કર્યું છે. પુલકેશી છે એનામાં શાંતપૂર્ણ એવું કઈ હતું જ નહીં, શાંતિથી બેસવું એટલે એ કરી ન શક્યું. પરિણામે કાંચીવરમના પલ્લવ વંશના રાજા, કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે એનું શું થયું? યુદ્ધમાં લડતા લડતા પુલકેશી બીજાનું શું થઈ ગયું? તો મૃત્યુ થઈ ગયું હતું. ક્યારે? તો 642 ની અંદર. અને હર્ષવર્ધન એમના મૃત્યુ પછી 5 વર્ષ પછી એ સમય રીતે અવસાન પામે છે. 647 ની અંદર પ્રાચીન હિંદના ઇતિહાસમાં તેઓ છેલ્લા હિન્દુ સમ્રાટ હતા. પ્રાચીન હિંદના ઇતિહાસના આ છેલ્લા હિન્દુ સમ્રાટ બે મહાન રાજાઓ હતા. આપણને આજે ખબર પડી કે કનોજના માતા પિતા પુલકેશી બીજો હર્ષવર્ધન આ કેવા પ્રતાપી રાજા હતા. હવે આપણે ધીરે 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 છે એ ઇતિહાસથી થોડા 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 જાણકાર થતા જાય છે. 645 સુધી આવી ગયા, એનાથી પણ ધીરે 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 આગળ થતા જાય. પછી 8મો આવશે, આપણે આધુનિક ભારતની તરફ પ્રયાણ કરશે. એ ધીરે ધીરે આપણે આગળ જાય. એ પહેલા આપણે ધોરણ 7ના બધા ચેપ્ટર પૂરા કરવાના છે. આ લેક્ચરની અંદર આખો પાઠ આપણે કમ્પ્લીટ થયો છે. એટલે સ્વાધ્યાય છે એ તમારી રીતે જોઈને ઘરેથી લખી લેજો, એક નોટબુક બનાવી લેજો અને નોટ ડાઉન કરી લેજો. હવે પછીના લેક્ચરની અંદર આપણે પાઠ બીજાની શરૂઆત કરશું. ત્યાં સુધી સૌ કોઈ જોડાયેલા રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.